હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 26 જૂનના બધા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. મિત્રો, ડેઈલી ફક્ત આપણે 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, એ કરંટ અફેરને માત્ર આપણે 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસીના કોણ છે આની બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે, તેમજ જો તમે તલાટી, જનરલ ક્લાર્ક અને બિનસચિવાલય જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક નાનકડી લાઇક કરી અમારા કામને સપોર્ટ કરતા રહેજો. શેર કરજો તમારા મિત્રો સાથે વોટ્સએપમાં, ફેસબુકમાં, અને જો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની PDF જોઈતી હોય તો mygotkarat.com છે એની વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. અત્યારે હાલમાં એપ્રિલ, મે અને જૂન મહિનાની 24 તારીખ સુધીની PDF છે અવેલેબલ થઈ ગઈ છે. તો 24 તારીખ સુધીની PDF છે, તમે ત્યાંથી નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી ડાઉનલોડ કરી શકો છો, અને એપ્રિલ મેની પણ અવેલેબલ છે. શરૂ કરીએ આજનો 26 જૂનના કરંટ અફેરનો વિડીયો. ફ્રેન્ડ્સ, ગઈકાલનો એક વિડીયો હતો 25 જૂનનો, એમાં એક મિસ્ટેક રહી ગઈ હતી જે ક્લિયર કરી દઉં છું આજના વિડીયોની અંદર. કોમનવેલ્થ ગેમ છે, બરાબર, કોમનવેલ્થ ગેમ 2018, એનું આયોજન મારથી ભૂલમાં એવું લખાઈ ગયેલું હતું કે ઇન્ડોનેશિયામાં થયેલું છે, પરંતુ ઇન્ડોનેશિયામાં નથી થયેલું. ક્યાં થયેલું છે? ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે છે. વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમનું આયોજન થયેલું હતું, અને જે ઇન્ડોનેશિયામાં જે ગેમનું આયોજન થયેલું હતું એ કઈ હતી? એશિયન ગેમ્સ. એશિયન ગેમ્સ વર્ષ 2018 હતી, બરાબર. વર્ષ 2018ની એશિયન ગેમ્સ, એનું આયોજન ક્યાં થયેલું હતું? ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં. તો એક આટલું ક્લિયર કરી લેજો, ગઈકાલના વિડીયોની અંદર થોડીક મિસ્ટેક રહી ગયેલી હતી. હવે આજનો વિડીયો શરૂ કરીએ. રાષ્ટ્રીય ખેલ દિવસ છે, બરાબર. એક પેપર લેવાયેલો હતો ક્લાર્ક કમ ટાઈપિસ્ટનો, જીપીએસસી દ્વારા લેવાયેલો છે અને ક્લાસ 3 માટેનો છે, બરાબર. તો આ પેપરમાં જેટલા મને અગત્યના ક્વેશ્ચન લાગે છે કરંટ અફેર રિલેટેડ, બરાબર, અને જીકે રિલેટેડ, તો એમાંથી થોડાક ક્વેશ્ચન છે આજે ડિસ્કસ કરશું, થોડાક નેક્સ્ટ આવતીકાલના વિડીયોની અંદર ડિસ્કસ કરશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. એમાં રાષ્ટ્રીય ખેલ દિવસ છે, કયા ભારતીય ખેલાડીની યાદમાં ઉજવાય છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. જવાબ આવશે મેજર ધ્યાનચંદ છે, એમની યાદમાં આપણે આ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીએ છીએ. અને ક્યારે ઉજવાય છે એ પણ યાદ રાખી લેજો. 29 ઓગસ્ટના રોજ છે રાષ્ટ્રીય ખેલ દિવસ છે આપણે ઉજવીએ છીએ. અને મેજર ધ્યાનચંદ કઈ રમતના ખેલાડી? હોકી, બરાબર. તો પ્રશ્ન ફેરવો હોય તો, ફેરવીને પૂછો હોય તો એમ પણ પૂછી શકાય કે ક્યારે ઉજવાય છે અને કઈ રમતના ખેલાડી હતા મેજર ધ્યાનચંદ, બરાબર. હોકીના જાદુગર પણ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુખ્યપ્રધાનને શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? શબ્દો અહીંયા શું વાપરેલો છે? મુખ્યપ્રધાન, બરાબર, એટલે કે મુખ્યમંત્રી. તો મુખ્યમંત્રીની શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. હવે પ્રશ્ન એમ પણ પૂછી શકું, મારે પૂછવું હોય તો, કે વડાપ્રધાન છે એને શપથ કોણ લેવડાવે? તો વડાપ્રધાનને કોના દ્વારા શપથ લેવડાવવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનને શપથ લેવડાવવામાં આવે છે. ચલો, એક પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં આપજો. ભારતના રાષ્ટ્રપતિ છે એને શપથ કોણ લેવડાવે છે? ભારતના રાષ્ટ્રપતિ છે એને શપથ કોણ લેવડાવે છે? એનો જવાબ મને હવે કોમેન્ટમાં તમે જણાવો. ચલો, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર, એ જોઈએ. તો તાજેતરમાં લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી વર્ષ 2019ની, એમાં ભાજપે કુલ કેટલી બેઠક જીતેલી હતી? ભાજપે કેટલી જીતેલી હતી? 303. જવાબ આવશે 303. એના પછીનો બીજો ક્વેશ્ચન, આના વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ લોકસભાની ચૂંટણી વિશે, પરંતુ પહેલાં એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. રિયો ઓલિમ્પિક હતી, બરાબર, એમાં જિમ્નાસ્ટિકની અંદર ભારતમાંથી કઈ મહિલાએ ઇતિહાસ રચેલો છે? તો જિમ્નાસ્ટિકની અંદર કોણે ઇતિહાસ રચેલો હતો? દીપા કર્માકર, બરાબર. ક્વોલિફાય થયેલા હતા રિયો ઓલિમ્પિક માટે દીપા કર્માકર, અને ક્વોલિફાય થઈને ઇતિહાસ રચેલો હતો. કોઈ મેડલ નહોતો જીતેલો દીપા કર્માકરે, પરંતુ ક્વોલિફાય થઈ એક ઇતિહાસ રચી દીધો છે. ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયેલા હતા, બરાબર, દીપા કર્માકર. તો આ અગાઉ પણ આ પ્રશ્ન બહુ જ રિપીટ થયેલો છે. જો તમે રેગ્યુલર એક્ઝામ આપતા હશો તો ખબર હશે દીપા કર્માકર વિશે બહુ જ રિપીટ થયેલો છે આ ક્વેશ્ચન. હવે
બીજું રિયો ઓલિમ્પિકની વાત આવી છે, રિયો ઓલિમ્પિકની, તો થોડુંક એ પણ જાણી લો કે રિયો ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીતેલા હતા? બે. એક હતો સિલ્વર મેડલ અને એક હતો બ્રોન્ઝ મેડલ. ગોલ્ડ એક પણ જીતેલા નથી. તો સિલ્વર મેડલ કોણે જીતેલો? પીવી સિંધુ, જે બેડમિન્ટનના ખેલાડી છે, વુમેન્સ સિંગલ્સની અંદર જીતેલો હતો. વુમેન્સ સિંગલ્સની અંદર બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ જીતેલો હતો રિયો ઓલિમ્પિકમાં. રિયો ઓલિમ્પિક છે એનું આયોજન ક્યારે થયેલું હતું? વર્ષ 2016માં. ચલો હવે એ જણાવજો કે કઈ જગ્યાએ થયેલું હતું, કયા દેશમાં રિયો ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. સમર ઓલિમ્પિક હતી વર્ષ 2016ની, બરાબર, અને વર્ષ 2020ની હવે જે છે એ ક્યાં યોજાશે? જાપાનના ટોક્યોમાં. તમારે મને એ કહેવાનું છે કે 16ની જે ઓલિમ્પિક હતી, સમર ઓલિમ્પિક, એનું આયોજન ક્યાં થયેલું હતું, કયા દેશમાં. એના પછી બ્રોન્ઝ મેડલ કોણે જીતેલો છે? સાક્ષી મલિકે. કેમાં? રેસલિંગની અંદર. અને કઈ કેટેગરીની અંદર? 58 કેજી. 58 કેજીની કેટેગરીમાં સાક્ષી મલિક છે અને રેસલિંગની અંદર બ્રોન્ઝ મેડલ જીતેલો હતો રિયો ઓલિમ્પિકની અંદર, બરાબર. તો એક અગત્યનું બની જાય છે. ત્યાર પછીની વાત કરું તો લોકસભાની ચૂંટણી વિશે થોડીક વાત કરીએ. તો લોકસભા છે, બરાબર, એમાંથી બીજા અગત્યના કયા કયા ક્વેશ્ચન આવી શકે? તો એક તો એમ પૂછી શકાય કે કુલ કેટલું મતદાન રહેલું આ વખતે, તો કે 67.1%. 67.1% જેટલું આ વખતે મતદાન રહેલું હતું. એના પછી ગયા વર્ષની સરખામણીમાં કેટલું વધારે રહેલું, કેટલા ટકા વધારે રહેલું એવું પૂછાય, તો 0.7% ગયા વર્ષ કરતાં વધારે રહેલું. ભાજપને 303 સીટ મળેલી હતી એ તો આપણે જોયું, અને કોંગ્રેસને કેટલી મળી? 52, તો એ પણ યાદ રાખજો. ત્યાર પછી લોકસભાની ચૂંટણી હતી એમાં સૌથી વધુ મહિલા સાંસદ કયા રાજ્યમાંથી ચૂંટાઈ આવેલા? ઉત્તર પ્રદેશમાંથી અને પશ્ચિમ બંગાળમાંથી, બંનેમાંથી કેટલા કેટલા? 11 સાંસદ ચૂંટાઈ આવેલા હતા મહિલા સાંસદ. હવે પ્રશ્ન એમ પૂછાય કે 33% મહિલા સાંસદ ચૂંટાઈ આવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું લોકસભાની ચૂંટણીમાં? તો કયું હતું? ઓડિશા. ઓડિશામાં 33% મહિલા છે ચૂંટાઈ આવનાર પ્રથમ રાજ્ય બનેલું છે ભારતનું, બરાબર. લોકસભાની સીટોની સંખ્યા લગભગ 21 કે 22 છે, નોટ શ્યોર 21 કે 22 છે. એમાંથી 7 મહિલા ચૂંટાઈ આવવી જોઈએ. 33% આપણે જો કાઢવા જઈએ તો 7 મહિલાઓ ચૂંટાઈ આવવી જોઈએ. તો 7 મહિલાઓ છે ત્યાંથી ઓડિશામાંથી સાંસદ બની છે, એટલે 33% મહિલા સાંસદ ચૂંટાઈ આવનાર પ્રથમ રાજ્ય કયું બનેલું છે? તો કે ઓડિશા. એના પછીની વાત કરું તો હવે એકાદ બે પ્રશ્ન આપણે બહુ અગાઉ રિપીટ કરેલા છે. તો અત્યારે તમારે મને ચૂંટણી વિશે તમારે મને કહેવાનું છે કે કયા એકમાત્ર મતદાન મથકમાં બેલેટ પેપરથી મતદાન યોજાયેલું હતું. તો આજનો પ્રશ્ન બીજો, બેલેટ પેપરથી મતદાન યોજાયેલું હતું, બરાબર, એવું એકમાત્ર બેઠક, બરાબર, કઈ હતી? અને એક બેઠકની ચૂંટણી કેન્સલ થઈ હતી, બરાબર, એ બેઠકનું નામ શું હતું, બરાબર. તો આજનો ત્રીજો પ્રશ્ન, એક બેઠકની ચૂંટણી કેન્સલ થઈ હતી એ બેઠકનું નામ શું હતું, બરાબર, અને બેલેટ પેપરથી ચૂંટણી થઈ હતી એ મતદાન મથકનું નામ શું હતું, બરાબર. તો આ બંને પ્રશ્નના જવાબ કોમેન્ટમાં દેવાના છે. એના પછી વિશ્વ ઊંટ દિવસ છે એની ઉજવણી ક્યારે થઈ હતી? તો વિશ્વ ઊંટ દિવસની ઉજવણી થઈ હતી 22 જૂન. 22 જૂનના રોજ વિશ્વ ઊંટ દિવસ છે એની ઉજવણી થઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ ઊંટ ક્યાં જોવા મળે છે? કચ્છમાં. ગુજરાતમાં સૌથી વધારે ઊંટ ક્યાં જોવા મળે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કચ્છમાં. કચ્છની અંદર ઊંટની બે પ્રજાતિ જોવા મળે છે, ખારાઈ અને કચ્છી ઊંટ, બરાબર. તો ઘણી વખત એમ પણ પૂછાય યાદ રાખજો ઊંટની. બીજું છે કચ્છી ઊંટ, બરાબર. આ બંને પ્રકારના ઊંટ કચ્છની અંદર જોવા મળે છે. ભારતમાં સૌથી વધારે ઊંટ કયા રાજ્યમાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો રાજસ્થાન. રાજસ્થાનમાં સૌથી વધુ ઊંટ છે અને રણ વિસ્તાર છે, એટલે રણ વિસ્તારમાં ઊંટોની સંખ્યા ઓલવેઝ વધારે જ હોય, એવું લોજિક લગાડો તો પણ તમને જવાબ ખબર પડી જાય. ત્યાર પછી તાજેતરમાં આસિયાન દેશો છે એના 34મા શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થયેલું હતું? તો જાપાનમાં થયેલું છે G20 સમિટનું આયોજન. કિર્ગિસ્તાનની અંદર કયું થયેલું છે? તો કે SCOનું આયોજન. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ 2019ની થઈ હતી. અને G20 સમિટ ક્યાં થશે? જાપાનમાં વર્ષ 2019ની. અને આ જે આસિયાન શિખર સંમેલન છે એનું આયોજન થયેલું છે થાઈલેન્ડમાં. જવાબ આવશે ઓપ્શન એ.
તો આસિયાન દેશોનું 34મું શિખર સંમેલન, કેટલામું છે? 34મું. યાદ રાખજો, પ્રશ્ન એમ પણ પૂછાય કે કેટલામું શિખર સંમેલન હતું, તો યાદ રાખજો 34મું. બરાબર, આસિયાન છે બરાબર, એના 34માં શિખર સંમેલનનું આયોજન થયેલું થાઇલેન્ડના બેંકોક ખાતે. હવે આ વખતે છે આ શિખર સંમેલનમાં કયા વિષયો પર ચર્ચા થઈ? તો કે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું, તેમજ સતત વિકાસ પ્રાપ્ત કરવાનો, અને આ વખતે અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડ વોરના વિષય ઉપર પણ ચર્ચા થઈ હતી. તો મુખ્યત્વે આ ત્રણ વિષયો ઉપર ચર્ચા થઈ, અને આમાં કયા કયા દેશો હાજર રહેલા હતા? એક તો આસિયાન દેશો છે. આસિયાન દેશોમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય? 10. તો એ 10 કયા કયા છે? થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા, ફિલિપિન્સ, વિયેતનામ, બ્રુનેઈ, મ્યાનમાર, કંબોડિયા અને લોઆસ. આ 10 દેશો ઉપરાંત પણ બીજા 6 દેશોનો સમાવેશ કરેલો હતો. કયા કયા? ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. ફરી એક વખત રિપીટ કરું છું, આ આસિયાન દેશો સિવાય કયા કયા દેશો આવેલા હતા આ સમિટની અંદર? તો કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. બરાબર, તો પ્રશ્ન એમ પૂછી શકાય, પૂછવો હોય તો, કે આસિયાન દેશો સિવાય નીચેનામાંથી કયા દેશો હાજર રહ્યા હતા, અથવા તો કયા દેશો આમાંથી હાજર ન હતા? બરાબર, હવે આસિયાન દેશોનું પૂરું નામ યાદ રાખજો, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. આસિયાન દેશોનું પૂરું નામ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. બરાબર, ત્યાર પછી સભ્ય દેશો તો આપણે વાત કરી લીધી, કુલ કેટલા સભ્ય દેશો છે? 10. 10 સભ્ય દેશો છે. સંખ્યા પૂછાય તો યાદ રાખજો, 10 સભ્ય દેશો છે. ત્યાર પછી વડુમથક ક્યાં આવેલું છે? ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે. બરાબર, એશિયન ગેમ્સનું આયોજન પણ ત્યાં થયેલું હતું વર્ષ 2018ની. બરાબર, ત્યાર પછી સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓગસ્ટ 1967. 8 ઓગસ્ટ 1967ના રોજ આસિયાન દેશો છે એની સ્થાપના થઈ હતી. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે ઈરાન પર સાયબર હુમલો કર્યો છે? તો ઈરાન ઉપર સાયબર હુમલો કયા દેશે કરેલો છે? બધાને ખબર છે જ જવાબ, અમેરિકા. અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેવી ભારત પાકિસ્તાન સાથે હતી. તો પહેલાં તો ઈરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડેલું હતું, એ તો આપણે કવર કરેલું જ હતું આપણા કરંટ અફેરમાં. બરાબર, સોરી, ઈરાન, ઈરાક નહીં, ઈરાન. તો ઈરાન છે બરાબર, એણે અમેરિકાનું ડ્રોન તોડી પાડેલું હતું. બરાબર, અને એના જવાબમાં અમેરિકાએ હવે ઈરાન છે એના ઉપર સાયબર હુમલો કરી જવાબ આપેલો છે. બરાબર, તો અગાઉ છે અમેરિકા મિસાઇલથી હુમલો કરવાનું હતું, એના રોકેટ પણ રેડી હતા. બરાબર, અને અંતિમ સમયે છે ત્યાંના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છે આ હુમલો કરવાની મનાઈ કરી દીધી. કારણ પણ જણાવેલું કે આમાં 150 લોકો છે એનો જીવ જોખમમાં મુકાઈ શકત. બરાબર, તો આ કારણોથી એણે એ મિસાઇલથી હુમલો ન કરેલો અને સાયબર હુમલો કરેલો. સાયબર હુમલો કરી એના જે મિસાઇલના ઇક્વિપમેન્ટ હોય છે, એના સોફ્ટવેર છે, એને હેક કરી ડિસ્ટ્રોય કરી નાખેલા છે. હવે ટૂંકમાં એ નકામા થઈ ગયા છે. બરાબર, તો ઇક્વિપમેન્ટ ઈરાને તોડેલું હતું અમેરિકાનું ડ્રોન, તો એના બદલામાં અમેરિકાએ પણ સાયબર હુમલો કરી એના ઇક્વિપમેન્ટ છે નકામા બનાવી દીધા છે. તો ઇક્વિપમેન્ટના બદલામાં ઇક્વિપમેન્ટ તોડેલું છે, અને કોઈ જાનમાલની હાનિ ન થાય એવી આ હતી આખી સ્ટોરી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રપતિએ કટોકટીનો કાર્ડ લંબાવ્યો છે? તો કયા દેશના રાષ્ટ્રપતિએ કટોકટીનો કાર્ડ લંબાવેલો છે? ઓપ્શન તમારી સામે છે, અમેરિકા, શ્રીલંકા, ઈરાન કે કિર્ગિસ્તાન. જવાબ આવશે શ્રીલંકા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે મૈત્રીપાલા સિરિસેના. એમણે જે ત્યાં કટોકટી લગાવેલી હતી, બરાબર, તો એ કટોકટીનો કાર્ડ બીજી વખત છે લંબાવેલો છે. મૈત્રીપાલા સિરિસેના શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે. શું કામમાં કટોકટી લગાવેલું હતું? તો શ્રીલંકાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયેલા હતા, બધાને ખબર છે. તો આ બોમ્બ બ્લાસ્ટ પછી છે ત્યાં કટોકટી જાહેર કરવામાં આવેલી હતી. અને બીજું પણ શ્રીલંકા વિશે વાત કરું, બરાબર, તો શ્રીલંકા છે તાજેતરમાં રાવણ એક નામનો ઉપગ્રહ છે લોન્ચ કરેલો છે નાસાની મદદથી. બરાબર, તો એ પણ યાદ રાખજો. ત્યાર પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે મૈત્રીપાલા સિરિસેના, અને વડાપ્રધાન છે રાનિલ વિક્રમસિંઘે. રાજધાનીનું નામ શું છે? કોલંબો.
બરાબર. અને આજે સાહેબ એટેક થયેલો હતો એ ક્યારે થયેલો હતો? ઈસ્ટર સન્ડેના દિવસે અને ચર્ચમાં, બરાબર. શ્રીલંકામાં જે બોમ્બલાસ્ટ થયેલો હતો, બરાબર, એ ઈસ્ટર સન્ડેના દિવસે થયેલો હતો અને મોટાભાગના ચર્ચની અંદર આ હુમલો કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પૂર્વ ડીજીપી લક્ષ્મી નારાયણ છે એમનું નિધન થયું, તેઓ કયા દેશના ડીજીપી હતા? તમિલનાડુના. જવાબ આવશે ઓપ્શન બી. તમિલનાડુના પૂર્વ ડીજીપી છે લક્ષ્મી નારાયણ, તેમનું તાજેતરમાં જ નિધન થયેલું છે. યાદ રાખજો એમના વિશે એક બહુ અગત્યની, ઇન્દિરા ગાંધીની ધરપકડ કરી હતી 1977માં. 1977માં ભ્રષ્ટાચારના આરોપમાં ઇન્દિરા ગાંધીની ધરપકડ કરનાર વ્યક્તિ હતા અને ખૂબ જ પ્રમાણિક હતા, બરાબર, જે હવે હાલમાં આપણી વચ્ચે રહ્યા નથી. કઈ બેચના આઈપીએસ અધિકારી હતા એવો પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે, તો યાદ રાખજો 1951. 1951ની બેચના આઈપીએસ અધિકારી હતા, બરાબર, પૂર્વ ડીજીપી લક્ષ્મીનારાયણ. પૂરું નામ છે વી આર લક્ષ્મીનારાયણ. હવે બીજા અગત્યના એવા વ્યક્તિ જે હવે હાલમાં આપણી વચ્ચે નથી રહેલા, તો એક હતા એમાંથી ગિરીશ કર્નાડ. આનો વિડીયો છે, લગભગ મેં 12 જૂનના વિડીયોની અંદર છે બહુ જ ઘણી બધી માહિતી આમના વિશે ડિસ્કસ કરેલી છે. તો એ વિડીયો ન જોયો હોય ફ્રેન્ડ્સ તો એ વિડીયો જોજો. 12 જૂનના કરંટ અફેરના વિડીયોની અંદર ગિરીશ કર્નાડ વિશે ખૂબ જ ડિટેલમાં મેં ચર્ચા કરેલી છે. લગભગ 2-3 સ્લાઇડની અંદર આપણે આના વિશે ચર્ચા કરેલી છે, તો જરૂરથી જોજો. એમના વિશે એક પ્રશ્ન નીકળશે તો આની બહારનું કાંઈ નહીં હોય. તો એ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. લેખક હતા, જાણીતા કલાકાર, ગીતકાર, સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ હતા ગિરીશ કર્નાડ. 12 જૂનના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરેલું છે, તો જોઈ લેજો. એમાં આમાં ડિસ્કસ નથી કરતો, ખોટો, વિડીયોની લેન્થ વધી જશે. એના પછી વાત કરું તો એક હતા દિનિયાર કોન્ટ્રાક્ટર, એ પણ હવે હાલમાં આપણી વચ્ચે નથી રહ્યા. કલાકાર હતા, કોમેડિયન હતા અને થિયેટર આર્ટિસ્ટ હતા દિનિયાર કોન્ટ્રાક્ટર, એ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને વર્ષ 2019માં જ પદ્મશ્રી એવોર્ડ આપેલો હતો, એટલા માટે અગત્યનું છે. વર્ષ 2019માં દિનિયાર કોન્ટ્રાક્ટર છે એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો, યાદ રાખજો. તો આ હતો આજનો વિડીયો. વિડીયો સારો લાગેલો હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.